નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો લોકસભા ચૂંટણીની જે ચૂંટણી પ્રક્રિયા હતી એમાં મતદાન સૌનું થઈ ચૂક્યું છે અને આ મતદાનમાં સૌથી વધારે ધ્યાન બનાસકાંઠા લોકસભા ઉપર છે. સૌથી સારામાં સારા જે મતદારો કહેવાય તે બનાસકાંઠામાં જોવા મળ્યા છે. બનાસકાંઠા લોકસભામાં સવારથી જ જે બપોરનો 11 વાગ્યાનો જે રિપોર્ટ આવ્યો એમાં 33-30% જે વોટિંગ લોકોએ કર્યું એ દેખાયું કે બનાસકાંઠાના મતદારો જાગૃત હતા. તો બનાસકાંઠા લોકસભાના ઉમેદવારોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી છે, બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર છે. તો આ બંને મહિલા ઉમેદવારો વચ્ચે જે ટક્કર જામી છે એમાં આજનું જે મતદાન છે સૌનું ધ્યાન ખેંચે છે. તો બનાસકાંઠા બેઠક પર સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 64.48% મતદાન થયું હતું, જેમાં વાવ વિધાનસભાની વાત કરીએ તો એમાં 65.5% મતદાન થયું છે. થરાદ વિધાનસભાની વાત કરીએ તો 70.4% મતદાન થયું છે. ધાનેરામાં 67.98% એટલે કે 68% જેટલું મતદાન થયું છે. દાંતા વિધાનસભાની વાત કરીએ તો તેમાં 67.98 એટલે કે 68% મતદાન થયું છે. પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં 59.5% એટલે કે 60% જેટલું મતદાન થયું છે. ડીસામાં 60.39% મતદાન થયું છે અને દિયોદર વિધાનસભામાં 67.23% જેટલું મતદાન થયું છે. એટલે કે કુલ જે સરેરાશ જે આંકડો છે એ છે 64.48% મતદાન. એ જે ગઈ વખતની વિધાનસભા જેમ કે 2019માં જે હતું એ 60% વોટિંગ હતું એના કરતા આ વખતે પણ મતદાન વધ્યું છે. એટલે બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે ગઈ વખત કરતા, 2019 કરતા પણ આ વખતે વધારે મતદાન થયું છે. એટલે કુલ આંકડો 12 વાગ્યા પછી આવવાનો છે, એના પછી સાચો આંકડો મળશે કે કુલ મતદાન કેટલું થયું છે. એની વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર નો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં CRPFના અધિકારીએ ખોટી ઓળખ આપી હતી અને લોકોને ધમકાવતો હતો કે અધિકારી લોકોને ભાજપ તરફથી વોટ આપવાનું કહી રહ્યો છે. આ વિડીયોમાં જ્ઞાનીબેન શું કહી રહ્યા છે સાંભળીએ. આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને. આ હાલે જ આપણે જ્યાં છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે FIR કરી કાયદેસરની કાર્યવાહી કરે. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું હતું, એ બાદ જ્ઞાનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. સમીકરણની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધુ ઠાકોર સમાજના લોકો વસે છે, બીજા ક્રમાંકે ચૌધરી સમાજ આવે છે. તો જોઈ લઈએ કે ઠાકોર સમાજ કુલ કેટલા છે. તો ઠાકોર સમાજ કુલ 3.43 લાખ જેટલા લોકો છે, ચૌધરી સમાજના લોકો 2.7 લાખ છે. ત્રીજી તરફ આદિવાસી વોટ બેંકની વાત કરીએ તો 1.73 લાખ વોટરો છે. દલિત મતદારોની વાત કરીએ તો 1.60 લાખ દલિત મતદારો છે. રબારી સમાજના લોકો 1.58 લાખ છે. ક્ષત્રિય 1.38 લાખ છે. મુસ્લિમ 96,000 છે. બ્રાહ્મણ 96,000 છે. પ્રજાપતિ સમાજના 69,000 છે. માળી સમાજના 58,000 છે અને પાટીદાર સમાજના 39,000 છે. આ સાથે અન્ય જે વોટરો છે એની સંખ્યા 3 લાખ જેટલી છે, 3.69 લાખ એટલે કે 4 લાખ સરેરાશ થાય છે. એટલે આ મતદારો પણ જે વોટિંગ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલા ક્રમાંકે છે ઠાકોર સમાજના ઉમેદવારો, જે 3.43 લાખ એટલે 3.5 લાખ જેટલા મતદારો છે ઠાકોર સમાજના. બીજા ક્રમાંકે ચૌધરી છે, ત્રીજા ક્રમાંકે આદિવાસી છે. તો કોંગ્રેસની વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર કઈ રીતે જીતી શકે, શક્યતા જોઈએ તો ઠાકોર સમાજના 3 લાખ છે, 3.5 લાખ. બીજી બાજુ છે ચૌધરી સમાજના, એ ગણી લઈએ કે આપણે રેખાબેનને મળે. આદિવાસી સમાજના છે તો આદિવાસી સમાજ માટે ચૈત્ર વસાવાએ એક વિડીયો વાયરલ કર્યો હતો કે બનાસકાંઠાના આદિવાસીઓ જ્ઞાનીબેન ઠાકોરને વોટ આપે, એટલે 1.73 લાખ છે. દલિત મતદારો જે 1.60 લાખ છે, તો બનાસકાંઠા વિસ્તારના જે છે વડગામ, તો વડગામના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી અને દલિત નેતા પણ છે એમને પણ લોકોને અપીલ કરી હશે
કે કોંગ્રેસને મત આપો. બીજી તરફ રબારી સમાજ 1.58 લાખ અને ક્ષત્રિય સમાજ જેનો પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરતા જોવા મળે છે 1.38 લાખ, એ પણ વોટ ગેનીબેન ઠાકોરને જઈ શકે છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે, એમાં પણ ગઈ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, 26 માંથી 26 જીતવાનો દાવો પણ કરી ચૂકી છે, 400+ જવાની વાત કરી ચૂકી છે. એટલે રેખાબેન ચૌધરી જીતી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની જનસભા પણ સંબોધી હતી, એટલા માટે શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસને કારણે પણ બનાસકાંઠાએ રેખાબેન ચૌધરીને વોટ આપ્યા હોય. આ સાથે તમને શું લાગે છે કે બનાસકાંઠામાં શું ગણિત છે? બનાસકાંઠામાં શું રેખાબેન જીતી શકે છે કે ગેનીબેન ઠાકોર? તમે તમારો મત જરૂર આપો. અને હું હતો વિપુલ, તમે જોઈ રહ્યા હતા ઘણું બધું. જો અમારા સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.